नमस्कार, न्यूज 18 ગુજરાતી માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિતલ. સૌપ્રથમ વાત કરીશું જુલાઈ માં જળ બંબાકાર ની. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં આબ ફાટ્યું છે, જ્યારે બોડેલીમાં 22 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ક્વાટમાં 17 ઇંચ, જાંબુઘોડામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જેતપુરના પાવીમાં 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે છોટાઉદેપુરમાં 13 ઇંચ, વઘઈ ડાંગમાં 11 ઇંચ અને ધરમપુરમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 9 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 21 તાલુકાઓમાં 4-8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 45 તાલુકાઓમાં 2-4 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યમાં સીઝનનો 36% વરસાદ હાલ સુધી નોંધાઈ ચૂક્યો છે. મહત્વનું છે કે રાજ્યની જો વાત કરવામાં આવે તો સર્વત્ર હાલ મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં 9 ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે 21 તાલુકાઓમાં 4-8 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. અને આ સાથે જો વરસાદની વાત કરવામાં આવે, આગામી સમયમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ રાજ્યમાં આ સીઝનનો 36% વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 9 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 21 તાલુકાઓમાં 4-8 ઇંચ સુધી વરસાદ રહેવા પામ્યો છે. તાલુકાની વાત કરીએ તો અનેક તાલુકાઓમાં પણ વરસાદ છે. 33 જિલ્લાના 218 તાલુકાઓમાં હાલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, છોટાઉદેપુરમાં આબ જે ફાટ્યું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. જેતપુર પાવીમાં પણ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આ સાથે વઘઈ ડાંગમાં 11 ઇંચ સુધી વરસાદ પડ્યો, ધરમપુરમાં 9 ઇંચ સુધી વરસાદ રહેવા પામ્યો છે. એટલે 33 જિલ્લાના 218 જે તાલુકા છે ત્યાં અવિરત રીતે મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. તો વલસાડ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઔરંગાબાદ દમણગંગા નદીએ પણ ચિંતા વધારી છે. મધુબન ડેમના ઉપરવાસમાં સામેલા ધાર વરસાદ નોંધાયો. ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી હાલ વર્તાઈ રહી છે. દમણગંગા નદી કાંઠાના ગામોને તાકીદ કરવામાં આવ્યા છે. દાદરા નગર હવેલી, દમણ, વલસાડના ગામોને હાલ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. જ્યારે મધુબન ડેમમાં 1,21,566 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો આ હાલમાં જો વાત કરવામાં આવે, ડેમના 10 ગેટ 3 મીટર સુધી ખોલાયા છે. દમણગંગા નદીમાં 1,07,134 ક્યુસેક પાણી છોડાયું છે. આજે આપ નજારો જોઈ રહ્યા છો દમણગંગા નદીનો, કે જેમાં ચિંતા વધી ગઈ છે. લોકોની ચિંતા નદીએ વધારી છે, કારણ કે હાલ પાણીની આવક થઈ રહી છે અને તેથી જ લોકો હાલ ચિંતામાં મુકાયા છે. આસપાસના જે ગામો છે તેમાં પણ હાલ ચિંતા વર્તાઈ રહી છે, કારણ કે આ દમણગંગા નદી કે જેમાં લાખો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વલસાડ માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય, કારણ કે વલસાડમાં હાલ રેડ એલર્ટ તો અપાયું છે. આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે વરસાદની. તો બીજી તરફ દમણગંગા નદીના દ્રશ્યો કે જે ચિંતા વધારી છે, કારણ કે હાલ આ નદી જે છે એ ગાંડીતૂર બની છે. તો મહત્વના સમાચારની વાત કરવામાં આવે, મધુબન ડેમના દરવાજા પણ હાલ ખોલવામાં આવ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો વલસાડના, કે જ્યાં હાલ મધુબન ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. જે પ્રમાણે આ નદી ગાંડીતૂર બની છે અને દ્રશ્યો જે પ્રમાણે સર્જાઈ રહ્યા છે, તારાજીના દ્રશ્યો છે. કારણ કે આ નદીની આજુબાજુના પણ જે પણ ગામો હોય છે ત્યાં વધારે ચિંતા હોય છે, કારણ કે આ પાણી ગામોમાં ઘૂસી વળતું હોય છે અને તેથી ચિંતામાં વધારો થતો હોય છે. મધુબન ડેમ છે તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ વધુ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડની ઔરંગાબાદ, હવે દમણગંગા નદીએ પણ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં અત્યારે 1.25 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આથી મધુબન ડેમના 10 દરવાજા 3 મીટર ખોલી અને ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પરિણામે આ દમણગંગા નદી સિઝનમાં સૌ પ્રથમ વખત આટલી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. આ દમણગંગા નદી છે મધુબન ડેમમાંથી જ્યારથી પાણી છોડવામાં આવે છે ત્યાર પછી સંઘપ્રદેશ દાદરા
વડનગર આવેલી વલસાડ જિલ્લો અને દમણમાંથી છે આ પસાર થાય છે. આથી આ નદી કિનારાના 22 થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકોને નદી કિનારા નહીં જવાના સૂચનો કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી સમયમાં ઉપરવાસમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે વલસાડના વહીવટીતંત્રે મધુબન ડેમમાંથી અંદાજે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરી છે, જેને કારણે દમણગા નદી કિનારાના બંને તરફના ગામના લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. સાથે જ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ છે વલસાડમાં તૈનાત છે. પરંતુ અત્યારે જે આ રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છો, દમણગા નદી આ સિઝનમાં સૌ પ્રથમ વખત આટલી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. પરિણામે દમણગા નદીના બંને કિનારાના વિસ્તારના લોકોના જીવ અદ્ધર છે, કારણ કે આ દમણગા નદી ન માત્ર વલસાડ જિલ્લા પરંતુ સંઘપ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાંથી પણ પસાર થાય છે. આથી આ બે સંઘપ્રદેશ અને વલસાડ જિલ્લાના લોકો અને ત્યાંના પ્રશાસન અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ જે નદી છે જે ગાંડી તૂર બની છે, આસપાસના જે ગામો છે તેમને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે, કારણ કે આ પાણી ગામમાં ઘૂસી શકે છે. તંત્ર દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે, સાથે તાકીદ કરાઈ છે, સાવચેતી રાખવા માટે સૂચન કરાયું છે. પરંતુ આ જે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર કે વલસાડની આ દમણગંગા નદી કે જે હાલ ગાંડી તૂર બની છે, મધુબન ડેમના દરવાજા પણ ખોલવા આવ્યા છે. પાણી જે પ્રમાણે આવી રહ્યું છે તેને જોતા દરવાજા ખોલાયા છે, પરંતુ આ ગાંડીતુર નદીને જોતા હાલ લોકોની ચિંતા વધી છે. વલસાડમાં ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જુઓ, જ્યાં વલસાડના છીપવાડા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા છે. છીપવાડમાં નદીનો પ્રવાહ વધ્યો છે. આ વલસાડના દ્રશ્યો આપ જોઈ શકો છો. રહેણાંક વિસ્તારોમાં પણ નદીનો પ્રવાહ ઘૂસી ગયો છે, પાણી ઘૂસ્યા છે, જેમાં છીપવાડામાં મેઘ તાંડવ પણ યથાવત છે. ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જે આપ જોઈ શકો છો, હાલ છીપવાડામાં મેઘ તાંડવ પણ યથાવત છે અને જ્યાં સર્વત્ર પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે દુકાનોમાં, લોકો ઘરોમાં, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને આ સાથે લોકોની પણ એટલી ચિંતા વધી છે, કારણ કે હજી સુધી વરસાદ પણ અવિરત આવી રહ્યો છે અને હજુ વધુ વરસાદની આગાહી પણ કરાઈ છે. આ ઓરંગા નદીના જે આપ દ્રશ્યો જોઈ શકો છો, રૌદ્ર સ્વરૂપ હાલ આ નદીએ ધારણ કર્યું છે અને તેથી લોકોની ચિંતા વધી છે. જે રહેણાંક વિસ્તારો છે કે આ નદીના પ્રવાહ ઘૂસી ગયા છે અને પાણી પણ ઘૂસી રહ્યા છે. વરસાદની જે આ સતત અપડેટ આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જેમાં વલસાડની આ સીધી વાત કે વલસાડમાં હાલ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનો હોય કે ઘર હોય, રહેણાંક વિસ્તાર હોય, ત્યાં પાણી ભરી ચૂક્યા છે. વલસાડમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના ઘણા વિસ્તારોમાં પાણીમાં તરબોળ થઈ ગયા છે. વલસાડના છીપવાડામાં ગળાડૂબ પાણી ભરાયા, જ્યારે છીપવાડામાં હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે, જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી વળ્યા છે, રસ્તા ઉપર બસ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપ જે એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ જોઈ શકો છો કે છીપવાડામાં હનુમાનજીનું જે મંદિર છે, જે પાણીમાં ગરકાવ થયું છે, મંદિર દેખાતું નથી તેટલું પાણી હાલ ત્યાં ભરાઈ ચૂક્યું છે. તો વલસાડમાં ઓરંગા નદીએ ફરી ચિંતા વધારી છે. નદી કાંઠાના ઘણા વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે. કાંઠા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને હાલ તૈનાત કરવામાં આવી છે. છીપવાડા વિસ્તારમાં ગળાડૂબ પાણી છે. છીપવાડાની શેરીઓમાં પણ નદીનો જે પ્રવાહ છે તે વહી રહ્યો છે. નદીના પાણી ઘૂસી વળ્યા છે. સીધા જે આપ દ્રશ્યો જોઈ શકો છો છીપવાડાના, કે જ્યાં છીપવાડાની શેરીઓમાં પણ પાણી ઘૂસી વળ્યા છે. લોકો જ્યાં રહે છે તે રહેણાંક વિસ્તારોમાં પણ હાલ પાણી ઘૂસી વળ્યા છે. દુકાન હોય, રહેણાંક વિસ્તાર હોય, ઘર હોય, મકાન હોય, સર્વત્ર હાલ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડમાં ઓરંગા નદી આફત બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાંઠા વિસ્તારમાં ઓરંગા નદીના પાણી ઘૂસ્યા, જ્યારે દેસાઈવાડમાં ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જે જોઈ શકો છો. ધસમસતા નદીનો પ્રવાહ લોકોના ઘરોમાં ઘૂસ્યો છે. દેસાઈવાડમાં પણ ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા. લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મકાનો નદીના પાણીમાં ગરકાવ થયા છે. લોકોની ચિંતા હાલ વલસાડમાં વધી છે.
तो वलसाड में हनुमान भागड़ा विस्तार की स्थिति हाल वणसी है। औरंगा नदी रौद्र स्वरूप सामे आव्यु छे। नदी हनुमान भागड़ा विस्तार तरफ वहेवा मांडी जेना कारणे रहेणाकों में चिंता जोवा मळी छे। घरों में 3 फूट सुधी पाणी भराया छे। सीधा आप जे दृश्य जोई शको छो के हनुमान भागड़ा विस्तार ना के ज्यां लोकों माटे चिंता वधी छे। लोकोना घरों में 3 फूट सुधी पाणी भराया छे अने आ साथे रहेणाक विस्तार होय, रस्ताओ होय, मकान होय, दरेक घर में हाल आज पाणी घुसी वळ्युं छे। नदीनुं जे रौद्र स्वरूप छे, नदीना पाणी जे छे ते गाम तरफ वहेवा लाग्या छे। तो हनुमान भागड़ा विस्तार की स्थिति हाल वणसी हो लगी रही है। वलसाड नु आ गाम के ज्यां औरंगा नदी नु पाणी वहतु आ गाम में आव्यु छे अने आ पाणी जे लोकोना घरों में घुसी वळ्यु छे, रहेणाक विस्तारों में घुसी वळ्यु छे, सर्वत्र हाल पाणी ज पाणी होय तेवुं देखाई रह्युं छे। वलसाड नु आ गाम बेटमां फेरवायुं होय तेवुं जोई शकाय छे। न्यूज सिटी गुजराती पर जे आ वरसादनी ताराजीना आप दृश्यो जोई शको छो के जेमां हाल ताराजी सर्जाय छे। वलसाडमां औरंगा नदी की आफत वधी छे कारण के कांठा विस्तारों में नदी ना पाणी घुस्या। घणा विस्तारों में औरंगा ना पाणी लोगों ने हालाकी पड़ी रही छे। नदी ना पाणी में फसायेला माटे रेस्क्यू ऑपरेशन पण चालू छे। न्यू सेटिंग गुजराती पर एनडीआरएफ नु रेस्क्यू ऑपरेशन आप जोई शको छो के जेमां औरंगा नदी की आफत अने ज्यारे एनडीआरएफ मदद करी रह्यु छे। तो हाल वलसाड थी अमारी साथे संवाददाता कीर्तेश जोड़ाई गया छे। कीर्तेश, जे ताराजी ना वलसाड में दृश्य छे, सर्वत्र पाणी ज पाणी छे, एनडीआरएफ पण मदद करी रही छे, हाल त्यानी केवी छे स्थिति अने केवा दृश्यो सामे आव्या छे? बिल्कुल मित्तल, वलसाडना लोकोनी मुसीबतोमां सतत वधारो थई रह्यो छे कारण के गई काले रात्रे धरमपुर अने कपराड़ामां 8-9 इंच जेटलो वरसाद पड्यो हतो अने वरसादनुं पाणी सीधुं औरंगा नदीमां आवता पाणीनुं लेवल जलस्तर वधी रह्युं छे। आ अमे जे विस्तार छे ते पाळली કાશ્મીરાનગરનો વિસ્તાર છે કે જ્યાં રોડ વચ્ચે ઊભા રહી ગઈકાલે અમે જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે 1 ફૂટ પાણી હતું, અત્યારે 8-10 ફૂટ પાણી છે। અંદર 10 લોકો ફસાયા છે, તેમને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફના જવાનો બોટ લઈને પહોંચ્યા છે। સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે। બીજી બાજુ દૃશ્યમાં જે પાણી છે તેની બાજુમાં સરકારી સ્કૂલ છે કે આ સ્કૂલમાં વિસ્તારના 350 લોકોને અહીંયાથી સ્થળાંતર કરી સ્કૂલમાં મૂકવામાં આવ્યા હતા, પણ જે રીતે આજે પાણીનો પ્રવાહ વધ્યો છે, પાણીનું લેવલ વધ્યું છે, એટલે કે સરકારી શાળામાં રહેલા 350 લોકોને અહીંયાથી અન્ય જગ્યા પર સ્થળાંતર કરવાની નોબતનું આવી હતી, એટલે જે કહી શકાય કયા પ્રકારે પાણી છે। ચીપવાડ વિસ્તાર છે, દાણા બજાર વિસ્તાર છે કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં અનાજની દુકાનો છે, કપડાંની દુકાનો છે, વલસાડનું મેઇન બજાર છે। આ બજારમાં અત્યારે 10 ફૂટ જેટલા પાણી છે, વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની વાત સામે આવી રહી છે, સતત પાણી વધી રહ્યું છે। હું કેમેરામેન અક્ષયને કહીશ કે દૃશ્ય એ પણ બતાવે કે પાણી કેટલી ગતિએ સિટી તરફ દોડી રહ્યું છે। સતત કપરાડા અને ધરમપુરમાં પડેલો વરસાદનું પાણી ઓરંગા નદીમાં આવે છે। ઓરંગા નદી પોતાના રૌદ્ર સ્વરૂપ પર પહોંચી છે। ગઈકાલે કહી શકાય કે 5-6 વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે આજે વલસાડ માટે કપરો દિવસ છે। વલસાડના મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ પણ હવામાન વિભાગની જે રીતે આગાહી છે 24 કલાકની, તંત્ર એલર્ટ મોડ પર છે, જે પ્રકારે કહી શકાય કે સતત વરસાદ એક બાજુ વરસી રહ્યો છે, બીજી બાજુ પાણી આવી રહ્યું છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દૃશ્ય જ ઘણું બધું મિત્તલ કહી જાય છે કે દિવસે જેમ જેમ દિવસ જાય છે, જેમ જેમ સમય પસાર થાય છે, તેમ વલસાડમાં પાણી સિટીમાં પ્રવેશી રહ્યું છે। ઓરંગા નદી પોતાના રુદ્ર સ્વરૂપ પર પહોંચી છે અને સતત વલસાડના લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ ઉપરવાસમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને કહી શકાય ઓરંગા નદીમાં પાણીનું લેવલ હજુ પણ વધે તેવી શક્યતા છે। વાપીની વાત કરવામાં આવે તો વાપીના દમણગંગા નદી પણ 2 કાંઠે વહી છે। કહી શકાય કે જે મધુવન ડેમ છે તેમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડતા દમણગંગા નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। દમણગંગાએ પણ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે નવસારીની નદીઓની વાત કરીએ તો અવાડાંગમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નવસારીની નદીઓ પણ કહી શકાય ઘણી તૂર બની છે, એટલે કે ઓવરઓલ દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં નવા નીર સાથે પાણીનો વધારો થયો છે અને આ પાણીનો વધારો દક્ષિણ ગુજરાતના લોકો માટે આફત લઈને આવ્યું છે મિત્ર।
बिल्कुल कृतेश साथे बात करवामां आवे, आपे कीधुं ए प्रमाणे के हजु जेम जेम दिवस जी रह्या छे लोकोनी चिंता वधी रह्या छे के आगळ शुं थशे। एनडीआरएफ नी टीम हाल त्यां उपस्थित छे, केटला लोकोनुं रेस्क्यू करवामां आव्युं छे अने कया ज गामो छे जेने एलर्ट बोर्ड पर रखाया छे के त्यां पाणी वधारे घुसी शके छे। મિત્તલ, નદી કિનારાના તમામ જે નીચાણવાળા વિસ્તારો હતા, ગામો હતા, તમામને એલર્ટ કરવામાં આવ્યા હતા। ગઈકાલે પાણીનો પ્રવાહ ખૂબ જ ગતિભર હતો, પણ એક લિમિટેશન પાણીનું હતું, પણ આજે આ પ્રવાહ 3 ગણો વધી ગયો છે। એનડીઆરએફની ટીમે ગઈકાલે પણ 10 લોકો કરતાં વધુનું રેસ્ક્યુ કર્યું છે। અને તમે જે દ્રશ્ય જોઈ શકો છો, અહીંયાથી થોડીક વાર પહેલાં જ એનડીઆરએફની એક બોટ રેસ્ક્યુ કરવા માટે અંદર ગઈ છે। અડધો કલાકનો સમય થયો, હજુ બહાર આવ્યા નથી। 10 લોકો પોતાના મકાનના ધાબા પર બેઠા હતા, અને જે રીતે આજે પાણીનો વધારો થયો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે એ લોકોના જીવ તાળવે ચોટતા જેવો હોય, તંત્રને જાણ કરી અને તંત્રની મદદથી તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે પાણીનો પ્રવાહ છે તેની ડાબી બાજુ જે સરકારી સ્કૂલ છે, અહીંયા 350 લોકોનું સ્થળાંતર કરીને રાખવામાં આવ્યું હતું। આ સ્કૂલમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે, ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અને જે લોખંડના જે પાઇપ દેખાય છે આ જગ્યા પર, સવારના સમયે અમે ઊભા હતા ત્યારે પાણી નહોતું, પણ અત્યારે કહી શકાય કે ત્યાં 5 ફૂટ કરતાં વધારે પાણી છે। જેમ જેમ તમે અંદર જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે। મોટે ભાગે વલસાડની તમામ સોસાયટીઓ જે છે તેમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, એટલે કે પાણી ઓછું થવાનું નામ નથી લેતું, સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે અને પાણી જે ગતિ આવી રહ્યું છે તેને લઈને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। કહી શકાય કે જે અમદાવાદથી મહારાષ્ટ્રનો મેઇન હાઈવે છે તે ખુલ્લો છે, પણ વલસાડ આવતા જે કોસ્ટલ રોડ છે તેના પર પાણી પડી વળતાથી હાઈવે કોસ્ટલ હાઈવે પણ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। જે પ્રકારે વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે, સતત ઓરંગા નદીમાં પાણી આવી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી તો ચાલે છે। જે લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કાશ્મીરનગરમાં 10 લોકો જે રીતે પોતાના મકાનની છત ઉપર ફસાયા છે ત્યારે તેમને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની એક ટીમ અંદર ગઈ છે, અને એ 10 લોકોને રેસ્ક્યુ કરીને થોડીક જ મિનિટોમાં બહાર આવે તેવી શક્યતા છે મિત્ર। બિલકુલ, એટલે કે કહી શકાય કે વલસાડવાસીઓ માટે આ સમય ખૂબ કપરો છે। આભાર કીર્તિશ સમગ્ર માહિતી બદલ। ત્યારે વલસાડની જો વાત કરીએ, એનડીઆરએફની ટીમ હાલ ત્યાં ઉપસ્થિત અને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ દરેક લોકોમાં એક ડર છે કે આગળ શું થશે। તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। આગળ સમાચારોમાં જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થઈ શકે છે। મધુબન ડેમમાં 1,00,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મધુબન ડેમના 8 ગેટ 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। દમણગંગા નદીમાં 71,950 ક્યુસેક પાણી છોડાયું। દમણગંગા નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરાયા છે। દમણગંગાની સ્થિતિ અંગે વલસાડ કલેક્ટરે ટ્વીટ કરી અને જણાવ્યું છે, નદી કિનારાથી લોકોને દૂર રહેવા માટે સૂચન કર્યા છે। કલેક્ટરે ટ્વીટ કરી અને હાલ લોકો નદી કિનારા સુધી ન જાય તેવું કહ્યું છે, સૂચનો કર્યા છે, પરંતુ દમણગંગા નદીની જો વાત કરીએ ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે। તો આ વલસાડમાં ઓરંગા નદીની આફત બની છે, કાંઠામાં હાલાકી પડી રહી છે। ઓરંગા નદીના પાણી કાંઠાના વિસ્તારોમાં ઘૂસ્યા, કાશ્મીરનગરના પાણી ભરાતા સ્થળાંતર કરાયું હતું, જ્યારે પાણી વધતા સરકારી સ્કૂલથી અન્ય જગ્યાએ લોકોને ખસેડાયા છે। હાલ સરકારી સ્કૂલમાં જે લોકોને રાખવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ જતા લોકોને અન્ય જગ્યાએ ખસેડ્યા છે। આજે દ્રશ્ય જોઈ શકો છો વલસાડમાં કે જ્યાં વરસાદે આફત સર્જી છે। વલસાડના ઉપરવાસ ધરમપુર અને કપરાડામાં પડેલા વરસાદ બાદ ઓરંગા નદી ગઈકાલે ગાડી તૂર બની હતી, અને ખાસ કરીને વલસાડનો પારડી હોય, કાશ્મીરનગર હોય, પિશિંગ હોય કે ભાગડા હોય, તમામ જગ્યા પર
पाणी भरावानी शरूआत थई हती। जो कि मारी पाछळ आवेलू पारडी अने काश्मीरा नगर छे के ज्यांथी लोकोनुं स्थळांतर करी अने सरकारी स्कूलमां 350 लोकोने आश्रय आपवामां आव्यो हतो, पण जे प्रकारे ગઈકાલે મોડી રાત્રે ધરમપુર અને કપરાડામાં ફરી 8-9 ઇંચ વરસાદ પડ્યો છે, જેને લઈને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, ત્યારે કહી શકાય કે જે સરકારી શાળામાં 350 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા ત્યાં આગળ પણ પાણીનું લેવલ વધતા હવે તંત્રએ આ તમામ લોકોને અન્ય જગ્યા પર શિફ્ટિંગ કરવાની કામગીરી શરૂ કરી છે। ગઈકાલે પડેલા પાણી આવ્યું હતું તેને લઈને આ સરકારી સ્કૂલમાં 350 લોકોને આશરો આપવામાં આવ્યો હતો, ત્યારે હવે આ પાણીનું લેવલ સરકારી સ્કૂલ સુધી પહોંચ્યું છે અને આગામી 1 કલાકમાં આ સરકારી સ્કૂલમાં પાણી પ્રવેશે તેવી શક્યતા છે। તે વચ્ચે તમામ લોકોને હવે અહીંયાથી બીજી જગ્યા પર શિફ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે કાશ્મીરા નગરના લોકો જે સરકારી સ્કૂલમાં હતા ત્યાંથી તેઓને હવે બહાર કાઢવામાં આવે છે। મોટા પ્રમાણમાં બાળકો મહિલાઓ છે, કારણ કે મારી પાછળના જે દ્રશ્ય છે તે જોઈ શકો છો કે ગતિ પાણીની ગત રોજ કરતાં વધુ ગતિએ પાણી આવી રહ્યું છે, સતત પાણીનો વધારો થઈ રહ્યો છે। ગઈકાલે સાંજે વલસાડના લોકો માટે રાહતના સમાચાર હતા, ત્યારે ફરી એક વખત સવાર થતાની સાથે જ પાણીનું લેવલ વધ્યું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે તમામ લોકોનું સ્થળાંતરની કામગીરી શરૂ કરી છે। જો કે આ લોકોને પોતાના ઘરથી સરકારી સ્કૂલ અને હવે સરકારી સ્કૂલથી ઉપરના વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે પાણી વધી રહ્યું છે ત્યારે સરકારી શાળામાં ગમે ત્યારે પાણી પ્રવેશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તંત્ર આ તમામ લોકોને એલર્ટ મોડ પર જ્યારે તંત્ર છે ત્યારે આ તમામ લોકોને અહીંયાથી અન્ય જગ્યા પર લઈ જવાની કામગીરી શરૂ કરી છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો વડોદરામાં ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઢાઢર નદીએ કેટલાક ગામોને બાનમાં લીધા છે ડભોઈ ઉપર વાસવા। ભારે વરસાદ બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું। ડભોઈ તાલુકાના 7 ગામનો સંપર્ક તૂટી ગયો છે। દંગીવાડા, પ્રયાગપુરા, કરાલીપુરા, નારણપુરા, વીરપુરા, બંબોજ, ગોવિંદપુરામાં સંપર્ક વિહોણા લોકો બન્યા છે। દંગીવાડા, નારણપુરા ગામમાં ઘરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે। 7 ગામમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા મુખ્ય રસ્તા પણ હાલ બંધ કરવામાં આવ્યા છે। 7 ગામ જે છે તેમાં સંપર્ક હાલ તૂટી ગયો છે, સંપર્ક વિહોણા લોકો બન્યા છે। ડભોઈ તાલુકાના 7 ગામો જે સંપર્ક વિહોણા બન્યા છે। તો વરસાદ અંગેની સતત અપડેટ આપતા રહીશું, હાલ સમાચારમાં આટલું જ, નમસ્કાર।